네, 쇼프. 홍태유. 겸가에 뭘 떠는세? 가연이. अरे अशोक જે કોઈ કે તમ તારે કઈ થયું? અરે હું તને મદદ કરીશ. નરેશ કાકા, મારે તમને હું વાત કરવી. અત્યારે તમને ખબર છે ને, મંદી હાલે છે. હા, તો મને ક્યાંય કારખાને જગ્યાએ નથી મળતી. ઘણી જગ્યાએ ગયો અને અત્યારે આ ઘઉંની સિઝન હાલે છે એ તમને ખબર છે. તો કાલ છે ને, મારી ઘરવાળી તમારા ઘરે આવી હતી, પૈસા માંગવા હતું. તો આ તમારી પત્નીએ એનું બહુ અપમાન કર્યું. અપમાન કર્યું એટલે પૈસા માંગવા આવી હતી એટલે અપમાન કર્યું? હા, એમ નહીં, તું મારી ઘરવાળીને નથી ઓળખતો. ઓળખું છું ને, પણ મને એમ કે અત્યારે બહુ મંદી હાલે છે, તો એને એમ થાય કે થોડીક દયા કરવી એમ. અરે પણ તો તારે હિતલને હું કામ ત્યાં મોકલવી જોવે? એને ન્યા મોકલાય અને ન્યા તું જા અને ન્યા તું એને મોકલ, અને તને એમ લાગતું હતું કે એ રૂપિયા આપી દે એમ? મને એમ લાગતું હતું એટલે તો પછી મોકલી. અરે એ કોઈ દી ન આપે, એને તો ગરીબ પ્રત્યે નફરત છે, નફરત. ગરીબનો નામ શબ્દ સાંભળે ને ત્યાં એને પગમાં કીડીયું ચડે, એને એમ થાય અને આ મરી જાય તો સારું એમ થાય એને મનમાં. એટલી બધી એને નફરત છે ગરીબ પ્રત્યે. હવે એને ખબર નથી કે ગરીબ માણસ ઉપર નફરત કરવી ને તો ભગવાન આપણને ક્યારે ગરીબ બનાવી દે એની ખબર જ નથી પડતી. અને કાકા, મારે તમને એક સવાલ કરવો છે, આ ગરીબ હોવું એ કાંઈ ગુનો છે? અરે ના ના અશોક, એવું કાંઈ ન હોય. ગરીબ અમીર આ બધા છે ને, માણસ કાંઈ એના નોલેજથી નથી બનતો. અમીર કાંઈ પણ એના નોલેજથી કે એના મહેનતથી કે એની બુદ્ધિથી નથી બનતો. તમે જેટલા જેવા સારા કર્મ કરો ને એવું જ તમને ફળ મળે. મેં કંઈક એવા સારા કર્મ કર્યા હશે, ગયા જન્મમાં કર્યા હોય કે એ મને નથી ખબર, તો જ મને આ બધું પ્રાપ્ત થયું હોય. અને તે ગયા જન્મમાં એવા કંઈક ખરાબ કર્મ કર્યા હશે એટલે તારે ત્યારે ગરીબી ભોગવી પડે છે. પણ તોય હું તો એમ કહું છું કે તું સુખી છો મારા કરતા. હું સુખી? હા, એ તો છે ને, મારું મન જાણે કે કેવો સુખી છું. હાથ લાંબો કરતા છે ને જીવ નથી હાલતો. અરે હાથ લાંબો કરતા જીવ નથી હાલતો એ આપણે સહન કરી લેવી, માની લે. પણ મેં તો એવા કયા પાપ કર્યા છે કે તે મને આવી ઘરવાળી ભટકાણી? કેટલું એ હડાડે, મારું અપમાન કરે, ફાવે એમ બોલે. કોઈ ઘરમાં આવ્યું હોય ને કોઈ ગરીબ માણા, મારા કાંઈ સગા સંબંધી ઘરમાં આવ્યું હોય ને ગરીબ, તો એનું અપમાન કરે મારી ભાળતા અને મને કાંઈ બોલવાનું દે. મને તો એમ થાય અમારું જીવવું એની કરતાં મરી જવું સારું એમ થાય ઘણી વાર. આ બધે છે ને એ આપણે ગયા જન્મમાં એવા કાંઈ કામ કર્યો હતા, આ બધું આપણને પ્રાપ્ત થયું હોય. પણ માણસ ગરીબ એટલે જ બનાવે છે. તને હું કામ ગરીબ બનાવ્યો? કારણ કે મને ભગવાને આપ્યું કે તું આને મદદ કર, એ માટે તો મને આપ્યું છે ભગવાને તમારી જેવાની મદદ કરવા માટે. તો હા, તો કાકા અત્યારે હું આપણી સોસાયટીમાં ઓલા વિનુ કાકા રે કારખાનું આકે છે, ત્યાં હું ગયો તો ન્યાય જગ્યા નથી. અને પછી મેં એમ કીધું મને થોડા ઘણા પૈસા આપો ને, તો એ કે હમણાં તો કાંઈ નથી, મેં કારીગરને આપી દીધા. ના ના, એ ન હોય એની પાસે એટલે ના પડે. પણ તું ચિંતા નહીં કરતો, ટ્રાય ચાલુ રાખવાની, મહેનત ચાલુ રાખવાની, આપણે બધી કામ ગોતવાની. કામ તો એના સમયે ગમે ત્યારે મળી જાય, સમજ્યા? અને માણસ જે કામ ગોતવા નથી નીકળતો ને એને કામ ક્યાંય નથી મળતું. પણ જેને કામ કરવું જ છે, મનમાં કામ કરવાની ધગશ હોય, જિજ્ઞાસા હોય કે નહીં મારે કામ કરવું જ છે, એને ગમે ત્યાંથી કામ મળી રહેશે. અને તને કામ મળી જાય તમે તારે ચિંતા કરમાં. અને તારે કેટલા રૂપિયા જોવે છે? મારે 10,000ની જરૂર છે. અને હું તમ તારે તમે કદાચ આપતા હોય તો હું 2-3 મહિનામાં પાછા આપી દઈ. આગળ તું કેટલી વાર મારી પાસે રૂપિયા લઈ ગયો? મેં કોઈ દિવસ પાછા માગ્યા છે? તો પછી તું પાછાની ઉપાધિ કરમાં. વાત કહું, આજ મને એવું લાગે છે કે દુનિયામાં આજે ભગવાન છે. ભગવાન ભગવાન છે જ તે. ભગવાનને જે માણસ નથી માનતો ને એ જ દુઃખી થાય છે કે ભગવાન નથી. તો એને કે અત્યારે ડોહા પવન નથી કે જોયો છે? પવન ન હોય તો આ ઓક્સિજન નથી કે જોયું છે? ઓક્સિજન ન હોય તો જીવી એક, એ બધું કોણ? એ ઈશ્વર તો પૂરું પાડે છે. હા, અને
અત્યારે મારા ઘરે છે ને લોટ દળાવેલો નથી. અત્યારે હું ગાઉં એટલે કામ કરે એટલા નાથાલાલની દુકાન છે ને આપણે, ત્યાંથી મારું નામ દેજે, હું એને ફોન કરી દઉં છું. ત્યાંથી તારે જે જોવે ને કરિયાણું ની બધું લઈ લેજે, જા તેલનો ડબ્બો જે જોવે લઈ લેજે, હું એને ફોન કરી દઉં. ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. કંઈક એવું જરૂર હોય ને તો કહેજે પાછું. ભગવાન તમારું ભલું કરે. છોદામીની મેં ટ્રાય કરી હતી મમ્મીને સમજાવવાની, પણ મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. પછી તો હકીકતમાં કહું ને તો સાચી વાત તો એમને કહી જ નથી શક્યો કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો પછી તે ટ્રાય છે નહીં કરી સમજાવવાની? કઈ રીતે? તે વાત તો કરી નથી કે તું કોઈને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, એ ગરીબ છે. તો પછી તે ટ્રાય છે નહીં કરી? વાંધો જ મમ્મીને ગરીબી સાથે છે. હજાર વખત અલગ અલગ ઉદાહરણો આપીને સમજાવ્યા, પણ એ છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. તું જ કે પછી મારે એમની સામે આ મેઇન વાત પણ કેવી રીતે કહેવી? તો હવે આગળ શું? આગળ મેં પપ્પાને વાત તો કરી દીધી છે અને પપ્પાએ તો મને છૂટ પણ આપી છે. એમણે કહ્યું છે કે જો છોકરી સારી હોય, તને ગમતી હોય અને આપણું ઘર સંભાળી લેવી હોય તો મને કંઈ વાંધો નથી, હું સપોર્ટ કરીશ. પપ્પા આપણી સપોર્ટ સિસ્ટમમાં છે જ તે. કઈ રીતે પણ? તારા મમ્મી તો માનવા જોઈએ ને, તો કઈ રીતે લગ્ન કરીશું? જો લગ્ન કરવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. આ ઘરના લોકો સીધી રીતે ન માને તો પછી ભાગીને લગ્ન કરી લઈશું. શું બોલે છે આ? હા દામિની, કઈ ખોટું નથી એમાં. હું તને પ્રેમ કરું છું અને એ પણ ખરા દિલથી. જો મમ્મીને સમજાવી ના શક્યો ને તો નક્કી આ મમ્મી અને પપ્પા એ લોકો ગમે એમ કરીને મારા લગ્નની વાતો કરી રહ્યા છે. એ લોકો મારા ગમે ત્યાં લગ્ન કરાવી દેશે અને હું નથી ઈચ્છતો કે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરું. જો હું આજીવન તારી સાથે રહેવા માગું છું દામિની, અને એટલે જ કહું છું આપણે લોકો ભાગીને લગ્ન કરી લઈશું અને પછી પછી મમ્મી કંઈ ના નહીં પાડી શકે. અને છતાંય તારા મમ્મી ના માન્યા તો? ન માન્યા તો હું વિરોધ કરીશ. અને લગ્ન થઈ ગયા છે એટલે હું કહી પણ શકીશ કે મને જુદો કરી દો, નથી રહેવું મારે તમારા લોકોની સાથે. એવું બધું શું કામ કરવું છે? કારણ કે મમ્મી નથી માનતા એટલે. તો મનાવી શકાય ને, એમને સમજાવી શકાય. જો ઠીક છે, લગ્ન પહેલા મમ્મી નહીં માને તો લગ્ન કરીને પછી તો માની જશે ને, પછી તો આપણે એમને સમજાવી શકીએ ને. આમાં જુદા થવાની શું જરૂર છે? જો તને ખબર છે ને હું પહેલેથી એકલી રહી છું, લગ્ન પછી એક ફેમિલી મળતું હોય તો શું કામ નહીં એનાથી નોકી થાવ? મારે ફેમિલી સાથે રહેવું છે, આ લગ્નથી થવું, એટલે આ કોઈ રસ્તો નથી. જો તારી વાત છે ને તર્કસંગત છે, તર્ક છે. આમાં સાચું શું ખોટું શું એ તો સમય આવ્યે જ ખબર પડશે. અને વાત રહી મારા મમ્મીની, તો લગ્ન કર્યા પછી ઘરે ગયા અને બની શકે ને કે મમ્મીએ તારો સ્વીકાર ના કર્યો તો, અને પલું બુરું પણ સંભળાવશે તો હું નથી સુધારી શકાય ને. સુધારી શકાય ને મમ્મીને? અને હું સુધારીશ મમ્મીને. દામિની મારા કારણે તું શું કામને હેરાન થાય? ભૂલ મારી છે, વાંક મારો છે. હું તને પરણીને ઘરે લઈ જાઉં છું તો પછી મારી જવાબદારી બને છે તને ખુશ રાખવાની. લગ્ન તારા એકના થાય છે નહીં ને? આપણા બંનેના લગ્ન થાય છે તો તારા એકની ભૂલ આમાં ક્યાંથી આવી? જો જે પણ કરીશું ને એકબીજાની સાથ અને સંમતિથી કરીશું. ઠીક છે, તું મારી સાથે છે તો હું પણ તારી સાથે જ છું, જોઈ લઈશું. મમ્મીની દરેક વાતોનો જવાબ સમજણથી અને વિચારીને જ આપીશું. પણ તારા બા, તારા બાની સાથે તો વાત કરવી પડશે ને? મેં બાને એકવાર વાત કરી દીધી છે કે હું દેવાંગ નામના છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું. પણ હવે તું લવ મેરેજ કરવાની વાત કરે છે તો પછી મારે બા સાથે એકવાર વાત કરવી પડશે. આપણે જઈને બા સાથે અત્યારે વાત કરી લઈએ. ઠીક છે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને આમ પણ તારા બા જો માની જશે ને તો પછી અડધી બાજી તો આમ જ સોલ્વ થઈ જશે. આમ નહીં તો આમ આખરે કોઈની સંમતિ તો છે. હું છે ને મારા એક વકીલ મિત્રને ફોન કરીને વાત કરી લઉં છું,
કે કાયદેસરની પ્રોસિજર શું રહેશે. આપણે એ જ પ્રોસિજરને ફોલો કરીને લગ્ન કરીશું. સારું, અત્યારે જઈને પહેલાં પા સાથે વાત કરી લઈએ. હા ઠીક છે, પણ એકવાર પપ્પાને પણ ફોન કરી દઉં તો, કારણ કે પપ્પાને ખબર છે કે હું તને પ્રેમ કરું છું અને આપણે લગ્ન પણ કરી શકે. કરી દઈએ, રસ્તામાં ફોન કરી દેજે. ચાલ. મેં તમને વાત કરી હતી ને દેવાંગ વિશે, એ આ જ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જુઓ બાપ, અમે લોકો આજે એક જરૂરી વાત કરવા માટે આવ્યા છીએ. હા બોલો ને. મેં ઘણા પ્રયત્નો કર્યા છે મારા મમ્મીને સમજાવવાના, પણ મારા મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. એટલે મેં અને દામિનીએ મળીને એક નિર્ણય કર્યો છે. કેવો નિર્ણય? એ જ કે અમે લોકો એકબીજા વગર ક્યારેય જીવી નહીં શકીએ. એટલે હું દામિની સાથે આજે જ લવ મેરેજ કરી લેવા માગું છું. લવ મેરેજ આજે કરવા છે? મંદિરમાં? હા મંદિરમાં લગ્ન કરીને કાયદેસરના કાગળિયા કરાવી નાખશું. તમને શું લાગે છે કે આ રીતે મંદિરમાં કે કોર્ટમાં મેરેજ કરી લેવાથી તમારા ઘરના સ્વીકારી લેશે, અને ખાસ કરીને તમારા મમ્મી જે પાક્કા વિરોધી છે? નહીં માને, પણ અમે મનાવી લઈશું. અમે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર છીએ, તો એકબીજાનો સાથ આપીશું, એમને સમજાવવાની મનાવવાની કોશિશ કરીશું. હા બરાબર વાત છે તમારી દીકરીની. મેં જેને કહ્યું છે કે તું જરાય ચિંતા નહીં કરતી, મારા મમ્મી માને કે ના માને, હું હંમેશા એના સપોર્ટમાં રહીશ બા. પણ મારી વાત તો સમજો, હજી લગ્ન કરવાનો તમે વિચાર કર્યો મારા તરફથી હા છે, મારો સાથ પણ છે, પણ તમારા મમ્મીને સમજાવી લો પહેલાં, લગ્ન પહેલાં તો વધારે સારું. એ એટલા માટે કે એ તમારા મમ્મી છે, તમે એની સાથે રહ્યા છો, તમે એના સ્વભાવથી એના વર્તનથી તમે માહિતગાર છો, પણ મારી દીકરી તો નહીં ને. અને વધારે વખત તો એની સાથે જ રહેવાનું હોય, પછી જ્યારે તમારી ગેરહાજરીમાં ઘરમાં તું તું મેમે થાય, પછી રાતે તમને આ વાત કરે, તમારા મમ્મી સાથે ઝઘડા થાય, એવું સારું નહીં લાગે ને બેટા. તમારી વાત સાચી છે બા, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી દેવાંગના મમ્મીને એક જ વાંધો છે. લોકો ઘણા પૈસાવાળા છે અને આપણી એવી કોઈ પરિસ્થિતિ નથી. દેવાંગના મમ્મીને બસ આપણા જેવા લોકોથી વાંધો છે. એમને જે નફો ના દેખાતો હોય ને એમની સાથે ક્યારે બોલે પણ નહીં, અને એ જ એમનો વહેમ આપણે લોકોએ દૂર કરવાનો છે. હા તો એ લગ્ન પહેલાં જ કરી શકાય ને. લગ્ન પછી દામિની મને ખબર છે કે જો એક દિવસ પણ ઝઘડો થયો ને તો પછી તમે લોકો સાથે નહીં રહી શકો. બાપ લગ્ન પહેલાં દામિનીને મારા મમ્મી ક્યારેય ઘરમાં આવવા જ નહીં દે, અને એકવાર કાયદેસરના લગ્ન થઈ જશે ને તો આખરે એમની પણ ફરજ બની જશે કે અમને લોકોને સાથે રહેવા દે. અને બાપ હું એ જ સાબિત કરાવવા માગું છું કે દરેક વસ્તુમાં પૈસા જરૂરી નથી હોતા, સંસ્કાર, પ્રેમ, લાગણી, ભાવ આ બધી વસ્તુનું પણ મહત્ત્વ હોય છે. અને આ ક્યારે થઈ શકશે કે જ્યારે મારા અને દામિનીના લગ્ન થઈ જાય, દામિની અમારી ઘરે આવી જાય. તમને એવું નથી લાગતું કે તમારા મમ્મીને ગરીબીથી જ તકલીફ છે, અને ગરીબની દીકરી જ્યારે એના ઘરમાં જાય ને તો ક્યારેય એને સ્વીકારી જ નહીં શકે, અને વાત વાતમાં મેણા મારશે, અને મારી દામિની એવા અપમાનિત શબ્દો, એવું વર્તન સહન કરવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. જો થોડુંક છતું કરવું પડશે, પણ એનાથી અમે બંને તો સાથે રહી શકશું ને, થોડું સાંભળવું પડશે તો સાંભળી લઈશ. અને મને વિશ્વાસ છે કે હું દેવાંગના મમ્મીને સમજાવી લઈશ. બેટા ઘણી વખત આપણા વિચારો ખોટા પણ હોઈ શકે, એટલા માટે કે આપણી આંખની સામે પ્રેમનો પાટો હોય, એટલે આપણને એમ લાગે કે એની સાથે રહીને પણ હું બધું સહન કરી લઈશ, હું બધાનું બોલી સાંભળી લઈશ, પણ જ્યારે એ લોકોને આપણા માટે નફરત હોય ને બેટા, ત્યારે એટલું હદ વગરનું બોલતા હોય ને કે સહન ન પણ થાય. છતાંય જો તમારો એવો જ વિચાર છે તો હું વધારે તો તમને કાંઈ નહીં કહું, પણ
સમજી જાવ તો વધારે સારું છે. જરાય ચિંતા ના કરો, હું સમજી શકું છું કે તમે તમારી આ દીકરી માટે શું વિચારતા હશો. પણ જો હું તમને પ્રોમિસ આપું છું, હું દરેક પરિસ્થિતિમાં એનો સાથ નિભાવીશ, અને કંઈ પણ હશે ને ઘરમાં તો હું દામિનીનો જ પક્ષ લઈશ, મારા મમ્મીનો કે ખોટા વ્યક્તિનો ક્યારેય નહીં. અહીંયા જ તમે ભૂલ કરો છો. શા માટે દરેક વખતે દામિનીનો જ પક્ષ લેવાનો? તમે અને એ બંને એકબીજાને પ્રેમ કરો છો એટલે? ના, એની ભૂલ હોય અને જો કોઈ બોલતું હોય ને તો ભલે બધાની સામેનું અપમાન ના કરો, પણ એકલામાં તો કહેવાય કે દામિની તે જે કર્યું ને એ ખોટું કર્યું છે. બરાબર ને બેટા? છેલ્લા થોડા ઘણા સમયથી અમે લોકો રિલેશનમાં છીએ એટલે હું ઓળખું છું દામિનીને બધી રીતે, અને જ્યાં સુધી હું ધારું છું ને ત્યાં સુધી ક્યારેય પણ દામિની કોઈ પણ ખોટી બાબતોમાં હશે જ નહીં. હા, પણ દામિની 100% સાચી જ હોય અથવા 100% ખોટી જ હોય એવું ન બને ને બેટા. એટલે એના પ્રેમને ખાતર બીજા કોઈનું પણ અપમાન થાય ને એવું ક્યારેય ન કરતા. હા બેટા? નહીં કરું, પણ બાપ તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ અમે લોકો. હા બેટા, માના આશીર્વાદ તો હંમેશા હૃદયથી હોય, શબ્દોથી નહીં. હા, અને તમે બંને ખુશ રહો, સુખી રહો તો મને પણ આનંદ થાય ને, કારણ કે મારી દીકરી મા બાપ વગરની છે, મારી જવાબદારીમાં છે. આ ક્યાં ની હું દેવાંગને ફોન કરું છું, દેવાંગના ઠેકાણા નથી, ફોન કરીને પૂછો ને એ ક્યાં છે. નથી આવ્યો ચાલે કે હારું છે, એ આવશે. પણ તમને બબડવાની આદત પડી ગઈ છે, એકલા એકલા બે 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 બે. અરે એમને હવે એ ધંધો કરે છે, કઈ કામમાં ડૂબેલો હશે, ક્યારે આવશે, ટ્રાફિક નેડ્યો, ઘણા પ્રોબ્લેમ હોય હવે. બરાબર છે, પણ તમારી દીકરા પાસે સવારથી સાંજ સુધીમાં એક ફોન રિસીવ કરવાનો સમય નથી. લાવો ને તમારા મોબાઈલ પરથી જ કરું એટલે ખબર પડે. પણ હવે એને કઈક ગાડી ચલાવતો હશે ને. આવ દામિની. જો આવ્યો. પપ્પા. સુખી રહો બેટા. ખુશ રહો. મમ્મી. એક મિનિટ. ત્યાં જ ઉભો રહે. અને પહેલા મને એમ કે આ બધું શું છે? જણાવું છું મમ્મી. હા, મારી પત્ની છે દામિની, અમે બંને જણાએ લવ મેરેજ કર્યા છે, અને હવે પછી દામિની અહીંયા જ રહેશે આપણી સાથે. અરે પણ હવે એણે લગ્ન કરી લીધા છે તો પછી જો હવે હવે લગ્ન કંઈ બનતો નહીં રહી. આમાં એમાં તમે કેવી રીતે મંદિરમાં લગ્ન કર્યા? ના ના, કોર્ટ મેરેજ. મંદિરમાં લગ્ન કર્યા પછી અમે લોકો કોર્ટમાં ગયા હતા અને કાયદેસરના કાગળિયા પણ કરાવી જ નાખ્યા છે. એક મિનિટ. પહેલાં તો તું એ જણાવ કે આ ફર્નિચર છે કોણ? હા, જેને તો ઉઠાવીને લાવ્યો છે, એનો વેશ જોતા તો લાગતું નથી કે ભણેલી ગણેલી સંસ્કારી અને રૂપિયાવાળા બાપની દીકરી હશે. અને ખાસ તો એ કે જે તારી સાથે ભાગી છે ને એ રૂપિયાવાળી હોય જ ન શકે. હા, ખબર છે, રૂપિયા જોઈને લલચાઈને આવી હશે પ્રેમનું નાટક કરીને. હા, સાચું કહેજે, કોણ છે આ? છે ને ગરીબ. એક મિનિટ, હું કરું છું ને વાત દેવાંગ સાથે. હા, ગરીબ છે. તો શું થઈ ગયું મમ્મી? આગળ પ્રેમ લાગણી હું અને એકબીજા પ્રત્યેની ચિંતા, આ બધી વસ્તુઓ પણ જીવનમાં જરૂરી છે ને? આ બધી વસ્તુઓ દામિનીમાં છે, હોશિયાર છે, હોનાર છે, અને ખાસ કરીને આપણું આ ઘર સરખી રીતે સંભાળી લે ને એવી છોકરી છે. નથી પૈસા તો શું થઈ ગયું? ઇન શોર્ટ, તું આ ઘરમાં કામવાળી લાવ્યો છે એમ કે ને? કામવાળા તો આપણા ઘરમાં છે, કદાચ કીધું હોત તો આના કરતા રૂપાળી છે, એની સાથે લગ્ન કરાવ્યા હોત તારા. કામવાળી નથી મમ્મી, બોલવામાં જરા મર્યાદા રાખજો. તો પહેલા તું ધીમે બોલ. હું તારી માં છું. હા, તે જે કર્યું ને એ તે સારું નથી કર્યું. આ બે કોડીની છોકરી માટે તો મારી સાથે આવા ઊંચા અવાજે વાત નહીં કરતો, સમજી ગયો? દેવાંગની ભૂલ થઈ ગઈ. એ તું કોણ છે? હા, માં દીકરા વચ્ચે આવવા વાળી તું કોણ? જો આમ દેવાંગ, તારે મમ્મીનો ગુસ્સો બરાબર છે, તારે પૂછવું તો જોવે ને અમને, અને પૂછા વગર તું તમે રહેવા દો. આ બધી વાતને શ્રેય આપનાર વ્યક્તિ તમે જ. હા, તમારા દીકરાને માથે ચડાવવાવાળા વ્યક્તિ તમે જ. હા, વિચાર્યું તું કે દીકરાના ધામધૂમથી લગ્ન કરીશ, ખર્ચો કરીશ,
લોકોને બતાવીશ કે મારો એકનો એક દીકરો હું પરણાવવા જઈ રહી છું, પણ ખબર નથી ને કે આ એકનો એક મારો દીકરો આવી ફટીચર સાથે લગ્ન કરશે, જેને હું મારા ઘરની કામવાળી ના બનાવું એને વહુ બનાવીને લઈને આવ્યો. અરે પણ કાંઈ વાંધો નહીં, આપણે એનું રિસેપ્શન ગોઠવી દેવું ને પાછા લગ્ન કરશું ધામધૂમથી. તમને શું લાગે છે હું આને મારી વહુ તરીકે સ્વીકારીશ? હા, આને આજે નહીં અને ભવિષ્યમાં પણ નહીં. તો કઈ વાંધો નહીં, આખરે હું પણ તમારો દીકરો જ છું ને, આની સાથે લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યો છું ને. તો હવેથી દામિની આ જ ઘરમાં રહેશે, દામિની ક્યાંય પણ નહીં જાય પપ્પા. હા રાખને, પણ આને વહુ તરીકેનો દરજ્જો મારા તરફથી તો ક્યારેય નહીં મળે. અને કહી દેજે તારી આફા ટીચરને કે મારી સામે આવવાની કોશિશ ન કરે, સમજી ગયો? નહીતર એટલો અપમાન કરીશ ને કે એને એમ થઈ જશે કે મેં જન્મ શું કામ લીધો. સમજી ગયો ને? સમજી ગયો છું. જો દામિની બેટા દેવા, તારી મમ્મીને ખોટું નહીં લગાડતો અને તારી સાસુને ખોટું નહીં લગાડતી, બે ચાર દિવસ આ ગુસ્સો રહે અને પછી ધીરે ધીરે બધું સારું થઈ જાય અને તમે બંને ખુશ રહો. અને જા બેટા દામિનીને રૂમ બતાવી.